નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કરંજ ગામ ખાતે વિશ્વ ચેર દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ઉજવણી કરવામાં આવી છવ્વીસ જુલાઈ વિશ્વ ચેર દિવસ તરીકે ઉજવાય છે મળતી માહિતી મુજબ સમુદ્ર ટચ પર કડળ ભૂમિમાં થતો વનસ્પતિ સમૂહને ચેરના કે ભરતીના જંગલો કહે છે જે પ્રકારની વનસ્પતિઓને જાળવા માટે મેંગલ શબ્દનો ઉપયોગ અમેરિકનો સ્પેનિયાર્ડો અને પોર્ટુગીઝો કરે છે આ શબ્દોનું પછી મેંગ્રોમાં રૂપાંતર થયું છે વિશ્વમાં ચેરના જંગલનો પટ્ટો ઉષ્ણ કટિબદ્ધ અને લગભગ નવ્વાણું હજાર ત્રણસો ચોરસ કિલોમીટર વિસ્તાર રોકે છે ભારતમાં અંદાજિત છ હજાર સાતસો ચાલીસ ચોરસ કિલોમીટર ચેર વિસ્તાર છે આંદામાન અને નિકોબારનો લગભગ ચાલીસ ટકા દરિયા કિનારો બસો સાહીઠ કિલોમીટરની ચેરની પટ્ટીથી ઢંકાયેલો છે પશ્ચિમ બંગાળનું સુંદરવન વૈશ્વિક વારસાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે જે દુનિયાની નૈસર્ગિક અજાયબી ગણાય છે અને તે બે હજાર એકસો ત્રેવીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે સુંદરવનના ચેરના જંગલો ફળદ્રુપ અને વૈવિધ્યપૂર્ણ છે જેમાં ઉભયજીવીઓ સરિસૃપો માછલીઓ અને ડોલ્ફિન તથા શિશુમાળ જેવા સસ્તનો અને હજારો જાતના અપૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે છે ગંગા મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી નદીના મુખ ત્રિકોણમાં અને આંદામાન નિકોબારના ટાપુઓમાં જોવા મળતા ચેરના જંગલોની દુનિયામાં સારામાં સારી જાતના ચેરના જંગલોમાં ગણના થાય છે દરિયાના આછા વાદળી પાણી વચ્ચે ચેડના લીલાછમ જંગલો તેની શોભા અનેક ગણી વધારી દે છે દરિયાકાંઠાની સજીવ સૃષ્ટિ માટે અતિ અગત્યના ચેરના જંગલોની સુરક્ષા માટે લોક જાગૃતિ કેળવવા છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ ચેર સંરક્ષણ દિન ઉજવાય છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામે ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના લોમેશ બ્રહ્મટ રોનક ગઢવી કરંજ તંવર વિકાસ સમિતિ ઉપરાંત ગ્રામજનો દ્વારા દરિયા કિનારે ચેરનું વાવેતર કરી વિશ્વ ચેર દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એક વાતચીતમાં ગુજરાત ઇકોલોજી કમિશનના મેનેજર બ્રહ્મભ્ટે જણાવ્યું કે આજના વિશેષ દિવસે ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ મહેશ સિંહના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે પરિસંવાદ અને ક્ષમતાવર્ધન કાર્યક્રમનું એક દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેર વાવેતર અને સંરક્ષણને સમર્પિત ગામોનો લોક સમુદાય સહર્ષ જોડાયો હતો